हेलो फ्रेंड्स, आज आपणे पोयम टू जोईशुं। पेन्सिल, जेना कवि छे जयंत परमार। जयंत परमार एक उर्दू कवि छे जे मोटे भागे पोतानी कवितामां दलित इश्यू विशे वात करे छे। जेमनी साहित्यिक कृति हती पेन्सिल और दूसरी नजमे, जेना माटे तेमने साहित्य अकेडमी अवॉर्ड 2008 एनायत करवामां आव्यो हतो। आपणी पोयम पण आज बुकमांथी लेवामां आवी छे। बैदर बख्त, जेमणे आपणी कवितानुं उर्दू भाषामांथी अंग्रेजीमां ट्रांसलेशन करेल छे, जेઓ મૂળ પાકિસ્તાનના છે પણ હાલ કેનેડા ખાતે સ્થાયી થયેલ છે, તેઓ કેનેડાની ટોરેન્ટો અને મેનિટોબા યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે કાર્યરત છે। સૌપ્રથમ આપણે જૈન પરમાર દ્વારા લખાયેલ ઉર્દૂ પોયમ એમના જ શબ્દોમાં સાંભળીશું। પેન્સિલ 3। મેરી બચ્ચી પ્યારી સી નન્હી બચ્ચી શાકો સે સુલગાતી હે પેન્સિલ। મેરી બચ્ચી પ્યારી સી નન્હી બચ્ચી શાકો સે સુલગાતી હે પેન્સિલ। सफेद आप सफेद कागज के आकाश में रोशनी फैलने लगती है। पेड़ को लेकर उड़ती काली काली चिड़िया, मोर की आंखों पर चश्मा, हवा में उड़ता अग्निर, सड़क पे चलता एरोप्लेन, गाय से बातें करता बाघ, काले दरख्त पे एक आंख वाला सूरज, बादल के माथे पर उड़ती नीली मछली, झरने की लहरों में तैरती पीली तितली। मेरी प्यारी सी बच्ची अपनी मस्ती में क्या क्या खींच रही है तस्वीरें, लेकिन जब भी स्कूल मास्टर होमवर्क देता है उसको, मेरी प्यारी सी गुड़िया अक्सर ही हुई गुस्से में नोक तोड़ कर रख देती है और पेंसिल की मोमबत्ती बुझाती है। सफेद कागज के आकाश में रह जाता है सिर्फ धुआं। हवे आपणे लाइन बाय लाइन कविता समझता पहला कवितानो सार टूंकमां समझीशुं। आपणे कवितानो एक सार जोई लईए। कवितामां वात छे एक नानकड़ी दीकरीनी, के जे कविनी दीकरी छे अने एने અલગ અલગ ચિત્રો બનાવવાની, પેન્સિલ વડે ચિત્રો બનાવવાની ખૂબ જ મજા આવે છે। આમાં એણે વિશિષ્ટ પ્રકારના ચિત્રો બનાવ્યા છે, જેમ કે ચશ્માવાળો મોર, રોડ પર ચાલતું વિમાન, ઉડતી માછલી, તરતું પતંગિયું। તો આવા બધા જે એના કલ્પના ચિત્રો છે એ દોરી રહી છે અને એમાં ખૂબ જ આનંદ માણી રહી છે। એ સમયે જ્યારે પેન્સિલની અણી કાઢે છે, પેન્સિલને છોલે છે, ત્યારે કવિને જાણે કે એવું લાગે છે કે આ પેન્સિલ પ્રજ્વલિત થતી હોય, એના પર જ્યોત પ્રગટતી હોય, અને દીકરી દ્વારા સરસ મજાના ચિત્રો દોરાય છે તો એનાથી કાગળ જાણે કે અજવાસ પામતો હોય એવું લાગે છે। એટલા માટે આપણે આ કવિના જે સુંદર મજાના ભાવો છે એને પહેલા પાર્ટમાં જોઈએ છીએ। બીજા પાર્ટમાં આ ભાવનો તરત જ ફેરફાર કવિ આપણને બતાવી દે છે। હવે દીકરીએ હોમવર્ક કરવાનું છે એ જ પેન્સિલ દ્વારા, એના હાથમાં એ જ પેન્સિલ છે, પણ પહેલાં જેવો ઉત્સાહ કે આનંદ એનામાં હવે દેખાતો નથી। એ ગુસ્સે થઈ જાય છે અને એ સુંદર મજાની છોલેલી પેન્સિલની અણી ગુસ્સામાં જ ભાંગી નાખે છે અને કવિની એક સુંદર મજાની અંતે એમાં કલ્પના આપણે જોઈએ છીએ કે પેન્સિલની અણી બટકી જવાથી હવે માત્ર ધુવાળો રહ્યો છે કાગળ પર, કોઈ પણ જાતનું અજવાસ અજવાળું એમાં દેખાતું નથી। તો આ સુંદર મજાની કલ્પનાને આપણે ડિટેલમાં માણીશું। માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, અને એની સાથે જ
વ્હાઇટ પેપરનું આકાશ અજવાસથી પ્રકાશિત થવા માંડે છે. હવે આપણે જોઈશું કે વ્હાલી દીકડી કેવા કેવા પ્રકારના સુંદર અને અવનવા ચિત્રો એ વ્હાઇટ પેપર પર દોડે છે. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એક કાળું પક્ષી ઝાડ સાથે ઉલટું. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરની આંખો પર ચશ્માવાળું ચિત્ર. ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉલટું અગ્નિરથ પણ એ બનાવે છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એ વિમાન દોડે છે જે રસ્તા પર ચાલતું હોય છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, ગાય સાથે વાતચીત કરતો સિંહ, જે આપણને જેમ તેમ જોવા મળતું નથી. સિંહ અને ગાયની તો વર્ષો જૂની દુશ્મની હોય છે, પણ તેણે સિંહ અને ગાયને વાતચીત કરતા બતાવેલા છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા ઝાડ સાથે એક આંખવાળો સૂર્ય. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એના ઉપર ઠીંગડાવાળું એક વાદળ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ પર ઉડતી વાદળી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ધોધમાં તરતું પીળા રંગનું પતંગિયું. આ બધા અવનવા ચિત્રો એ પોતાના ઇમેજિનેશન કલ્પના દ્વારા ખૂબ જ સુંદર રીતે, બિલકુલ કશી પણ હકીકતની પડવા કર્યા વિના એ સફેદ કાગળ પર દોડે છે. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી, મારી વહાલી દીકરી એના પરમાનંદમાં એ આ ચિત્રો દોડવામાં તલ્લીન હોય છે. ત્યારે ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, એ પોતાના અવનવા ચિત્રો દોડવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે એના સ્કૂલ માસ્ટર તેને હોમવર્ક આપે છે ત્યારે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, મારી વાલી ઢીંગલી જેવી દીકરી પેન્સિલને અણી ખૂબ જ ગુસ્સામાં તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, અને પેન્સિલ રૂપી મીણબત્તી બુજાઈ જાય છે, ઓલવાઈ જાય છે, અને સાથે સાથે ઢીંગલી જેવી દીકરીની કલ્પના પણ હકીકત સાથે મેળાપ કરવા માંડે છે. એની કલ્પના મૃત્યુ પામવા લાગે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, ફક્ત અને ફક્ત ધુમાડો જ રહે છે શ્વેત કાગળના આકાશ પર. હવે આપણે કવિતા સારી રીતે સમજવા માટે એનિમેટેડ વિડીયો દ્વારા આખી કવિતા ટૂંકમાં ફરીથી જોઈશું. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. The fire chariot flying in the air. The airplane walking on the road. The lion having a conversation with the cow. A one-eyed sun on the black tree with a patch of cloud over it. A blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. And the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. Thank you for watching the video. Please hit the like button if you like the video. If you have any questions or suggestions, please write in the comment section. Do share the video so others can learn, and do subscribe to the channel to get regular updates about the course.